હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો બંસીધર વિદ્યાલયને ચાણક્ય એજ્યુકેશનમાં આપસુનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગણિત, ધોરણ 8, પ્રકરણ 6, વર્ગ અને વર્ગમૂળ. તો આજથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, વર્ગ અને વર્ગમૂળ. તો આની પહેલાં પણ તમે સાંભળ્યું હશે, વર્ગ કોને કહેવાય અને વર્ગમૂળ કોને કહેવાય. તો જોઉં, ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. વર્ગ એટલે શું? તો કોઈ પણ સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરો ત્યારે જે તમને નવી સંખ્યા મળે એને વર્ગ સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? વર્ગ. જેમ કે આપણે ઉદાહરણ જોવા મળે છે, ચોરસની બાજુ, જેમ કે આપણે કોઈ પણ વર્ગ કોનો હોય તો કે ચોરસ હોય એનો વર્ગ હોય. તો જેમ કે આપણે જોઈએ, ચોરસની બાજુ એટલે કોઈ પણ આપણે સંખ્યા લઈએ, આપણે લીધી એકથી બરાબર, સેમીમાં એક, તો એક ગુણ્યા એક, એકનો એક સાથે ગુણાકાર કરો એટલે કેટલા મળે? એક. તો આને શું કહેવાય? એક. આને વર્ગ સંખ્યા કહેવાય. કોનો વર્ગ? તો એકનો વર્ગ. જે ઉપર ઘાત છે, બે ઘાત છે, કેટલી ઘાત? બે ઘાત. બે ઘાત હોય એટલે આપણે એને વર્ગ કહેવાય. એકની બે ઘાત એટલે એક એનો વર્ગ છે. પછી કેટલા છે? બે. તો બે ગુણ્યા બે, બે ગુણ્યા બે એટલે કેટલા મળે આપણે? ચાર. તો ચારને આપણે કેવી રીતે લખી શકીએ? બેનો વર્ગ. અથવા તો આ રીતે પણ તમે સમજો કે બે કેટલી વાર છે? બે વાર એટલે બેનો વર્ગ. તો આને શું કહેવાય? વર્ગ કહેવાય. એટલે આ ચાર છે, ચાર એ કોણ છે? તો કે બેનો વર્ગ ચાર છે. બેને બે સાથે ગુણતા કેટલા મળે છે? ચાર. જે સંખ્યાને એ જ સંખ્યા સાથે ગુણતા જે સંખ્યા મળે એ વર્ગ સંખ્યા કહેવાય. તો આ શું મળ્યું? આપણે એને વર્ગ મળ્યો. તો એને આપણે બેનો વર્ગ તરીકે લખી શકીએ. ચારને આપણે બેના વર્ગ તરીકે લખી શકીએ, કારણ કે બેને બે સાથે ગુણી કેટલા મળે છે? ચાર. એવી જ રીતે ત્રણ, તો ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તેરી નવ. તો નવને આપણે ત્રણના વર્ગ તરીકે લખી શકીએ, કે ત્રણનો વર્ગ કોણ છે? નવ. શું કામ? તો કે ત્રણને ત્રણ સાથે ગુણીએ કેટલા મળે છે આપણે? નવ. એવી જ રીતે ચાર જોઈ, ચાર ગુણ્યા ચાર, ચોકે ચોકે સોળ. તો સોળ, તો સોળ છે એ વર્ગ સંખ્યા છે. તો સોળને આપણે ચારના વર્ગ તરીકે લખી શકાય. ત્યારબાદ પાંચ, તો પચુ પચુ પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ, પચુ પચુ પચીસ. તો પચીસને પાંચના વર્ગ તરીકે લખી શકાય. તો આ શું છે? પાંચનો વર્ગ. પાંચનો વર્ગ કેટલો? પચીસ. એવી રીતે છ, તો છ ગુણ્યા છ, છાંય છાંય છત્રીસ. તો છત્રીસ છે એ છનો વર્ગ છે. છત્રીસ છે, છત્રીસ છે એ છનો વર્ગ છે. તો આપણે છત્રીસને લખી શકીએ છનો વર્ગ. ત્યારબાદ સાત, સત્યુ સત્યુ ઓગણપચાસ. તો ઓગણપચાસ છે એને આપણે સાતના વર્ગ તરીકે લખી શકીએ. સાતનો વર્ગ કોણ છે? તો ઓગણપચાસ. એવી રીતે એ, એ ગુણ્યા એ એટલે એનો વર્ગ. એટલે કોઈ પણ સંખ્યાને તમે એ જ સંખ્યા સાથે ગુણો એ જ સંખ્યાનો તમને વર્ગ મળે છે બરાબર. અહીંયા આપણે અનંત સંખ્યા હોય છે. તો એવી રીતે આપણે જોવા મળ્યું એક, ચાર, નવ, સોળ, પચીસ, છત્રીસ, ઓગણપચાસ, આ બધી વર્ગ સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? વર્ગ સંખ્યા. જેમ કે જોઉં, એક એકું એક, બે દું ચાર, આ બધી કેવી સંખ્યા? વર્ગ સંખ્યા. એક, ચાર, નવ, સોળ, પચીસ, છત્રીસ અને ઓગણપચાસ, એવી રીતે અનંત વર્ગ સંખ્યા છે. વર્ગ સંખ્યા કોને કહેવાય? તો જેનું વર્ગમૂળ નીકળતું હોય. હવે આવ્યું વર્ગમૂળ એટલે શું? તો જો વર્ગમૂળ, તો જે સંખ્યાનો વર્ગ હોય કઈ સંખ્યાને એની જ સાથે ગુણતા જે સંખ્યા મળે એનું વર્ગમૂળ કહેવાય. જેમ કે જોઈએ આપણે અહીંયા એક છે, એકનું વર્ગમૂળ કોણ છે? એક. શું કામ? એકને એક સાથે ગુણતા એક મળે છે. ચાર, ચારનું વર્ગમૂળ કોણ છે? બે. ચારનું વર્ગમૂળ કોણ છે? બે, કારણ કે બેને બે, બેને બે સાથે ગુણતા ચાર મળે છે. હવે ત્રણ, નવ, નવનું વર્ગમૂળ કોણ છે? ત્રણ. તો ત્રણે ત્રણ સાથે ગુણ એટલે નવ મળે, એટલે આને શું કહેવાય? વર્ગ કહેવાય. આને વર્ગમૂળ કહેવાય. સોળ, સોળનું વર્ગમૂળ કોણ છે? ચાર. ચોકે ચોકે સોળ. તો ચારને ચાર સાથે ગુણતા સોળ મળે, તો સોળ એ વર્ગ સંખ્યા કહેવાય. અને આને કેવી સંખ્યા કહેવાય? વર્ગમૂળ કહેવાય. પછી છે પચીસ, તો પચુ પચુ પચીસ. તો પાંચને પાંચ સાથે ગુણતા પચીસ મળે છે, તો પચીસ છે એ વર્ગ સંખ્યા કહેવાય. અને પાંચ છે એ શું કહેવાય? વર્ગમૂળ કહેવાય. છત્રીસ, છત્રીસનો, જો છત્રીસનું વર્ગમૂળ કોણ છે? છ. છ અને છનો વર્ગ કોણ છે? છત્રીસ. સાતનો વર્ગ કોણ છે? ઓગણપચાસ. ઓગણપચાસનું વર્ગમૂળ કોણ છે? સાત. એવી રીતે અનંત સંખ્યા આપણે લઈ શકીએ. જેમ કે જોઈએ આપણે આઠનો વર્ગ કોણ છે? અઠ્યુ અઠ્યુ ચોસઠ. નવનો વર્ગ કોણ છે? નેવે નેવે એક્યાસી. દસનો વર્ગ કોણ છે? દસ દાન સો. અગિયારનો વર્ગ કોણ છે? અગિયાર અગિયાર એકસો ને એકવીસ. તો એવી રીતે આપણે અનંત સંખ્યા લખી શકીએ છીએ બરાબર. આ અને વર્ગમૂળ કહેવાય, અને વર્ગ કહેવાય. આને વર્ગમૂળ કહેવાય. જેમ કે આઠ, આઠનો વર્ગ કોણ છે? ચોસઠ. ચોસઠનો વર્ગમૂળ આઠ. નવ, નવનો વર્ગ કોણ છે? એક્યાસી. એક્યાસીનો વર્ગમૂળ નવ. દસનો વર્ગ કોણ છે? સો. સોનું વર્ગમૂળ દસ. અગિયાર, અગિયારનો વર્ગ કોણ છે? એકવીસ. એકસો એકવીસ અને એકસો એકવીસનું વર્ગમૂળ એક. તો આને વર્ગમૂળ કહેવાય, અને આને શું કહેવાય? વર્ગ કહેવાય. તો વર્ગ કોને કહેવાય તમને ખબર પડી ગઈ છે. તો જ્યારે બાજુ ગુણ્યા બાજુ આપણે શીખવામાં આવે છે કે બાજુ ગુણ્યા બાજુ એટલે આપણે શું મળે? તો બાજુ ગુણ્યા બાજુ એટલે કે એનો વર્ગ મળે છે આપણે, ચોરસ વર્ગ મળે છે. આ કોષ્ટકમાં
એકથી 20 સંખ્યાના વર્ગ આપેલા છે જે તમારે બે વખત લખવાના છે અને પાકા કરવાના છે. જેમ કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો વર્ગ કેવી રીતે બને છે એ તમે શીખી ગયા છો કે એ સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરી એટલે વર્ગ સંખ્યા મળે. જેમ કે 5 છે તો 5 × 5 25 25, 6 છે 6 × 6 6 × 6 36, 7 છે 7 × 7 27 49, 8 છે 8 × 8 એટલે 68 64, 9 છે 9 × 9 તો 90 90 81, 10 છે 10 નો 10 સાથે ગુણાય 10 દાન 100. તો જે આપણને સંખ્યા જે છે 1 છે એ વર્ગમૂળ કહેવાય અને પાછું એની સામે જે વર્ગ છે એનો વર્ગ કહેવાય. એવી રીતે 2 છે એ વર્ગમૂળ છે, 4 છે એ વર્ગ છે, 3 છે એ વર્ગમૂળ છે અને 9 છે એ વર્ગ છે, 4 છે એ વર્ગમૂળ છે અને 16 છે એ વર્ગ સંખ્યા છે. તો એવી રીતે જે જેટલા વર્ગ છે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 એવી રીતે આ બધી સંખ્યા કેવી છે? વર્ગ સંખ્યા છે. એ 400 સુધી જે સંખ્યા છે એ બધી કેવી સંખ્યા છે? વર્ગ સંખ્યા છે. તો તમારે આને બે વખત લખવાની છે અને પાકા કરવાના છે. દરેક વર્ગમૂળ અને વર્ગ સંખ્યા તમને આવડવી જોઈએ.